અંકલેશ્વરના યુવકે ફેસબુક પર ડીમાર્ટના લોગો સાથે એડની ઓફર જોઈ ઓનલાઈન ચા ખરીદવા ગયા હતા અને ચાના બદલે 20,000 રૂપિયા ગુમાવી દીધા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા રવિ ભગત ગત રવિવારના રોજ મોબાઈલ પર સાંજે 5:35 કલાકે ફેસબુક ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન ડીમાર્ટના લોગો સાથે રેડ લેબલ ચાની ઓફર હતી, જેમાં લેમન ટીના પેકેટ ફ્રી હતા. જે એડ જોયા બાદ ચા ખરીદવાની ઇચ્છાએ ક્રેડિટ કાર્ડ ઓનલાઈન ખરીદી કરવાની કોશિશ કરતા બે વાર ઓર્ડર કેન્સલ થયો હતો, જે બાદ તેમના વોટ્સએપ પર મેસેજ આવતા તેઓ મેસેજના આધારે પણ પ્રયત્ન કરતા તે પણ ફેલ થઈ ગયો હતો અને ગણતરીની મિનિટમાં તેમના પર વિકાસ વર્મા નામક ઇસમનો ફોન આવ્યો હતો. પ્રથમ રજીસ્ટર કરવા જણાવ્યું હતું, જે રજીસ્ટર કરવા માટે ઓટીપી આવ્યો હતો, જે નંબર એન્ટર કરતા જ ગણતરીના સમયમાં તેમના ખાતામાંથી 19,960 રૂપિયા ઉપડી ગયા હતા. પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું સામે આવતા જ તેઓએ પ્રથમ બેંકમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈ આ અંગે સાયબર સેલની મદદથી વધુ તપાસ શરૂ કરી હતી. મારી સાથે રવિવાર લગભગ સાંજે 5:35 થી 40 મિનિટની વચ્ચે એક ફેસબુક પર ચેટ કરતો હતો, તો એમાં ફેસબુક પર ડીમાર્ટની એ હતી જાહેરાત, ડીમાર્ટ લોગોની. એમાં 299ની અંદર રેડ લેબલ 500 ગ્રામ ચા અને 25 થી 2 ગટી લેમન, જેને મેં પરચેસ માટે ઓર્ડર શો કર્યો. પરચેસમાં મેં મારું ક્રેડિટ કાર્ડની માહિતીને નાખી તો ઓનલાઈન ઓર્ડર ફેલ થઈ ગયો. ઓનલાઈન ઓર્ડર ફેલ થયા પછી 10-15 મિનિટ પછી મને વોટ્સએપ પર એની લિંક આવી. વોટ્સએપ પર ડાઉનલોડ કર્યા પછી એમાં જે મેં સબમિટ કર્યું તો ફેલ બતાવ્યું, તો ત્યાર પછી એ લોકોનો મારા ઉપર કોલ આવ્યો, વિકાસ વર્મા કરીને કોઈ હતું. તો એ લોકોએ કોલ કર્યો કે તમારો રજિસ્ટર નંબર થ્રુ નાખવો પડશે. જો મેં રજિસ્ટર નંબર નાખ્યો, ઓટીપી જનરેટ થઈને મારે એકાઉન્ટમાંથી 19,959 રૂપિયાની ઉઠાણ કરી થઈ છે. હા, આ મેં તે દિવસે મેં બેંકમાં પહેલાં જાણ કરી છે તાત્કાલિકના ધોરણે, તો એ લોકોએ એસઆર નંબર આપ્યો છે. અને બીજા દિવસે સવારે મેં ઓનલાઈન 19:30 પર કમ્પ્લેન નોંધાઈ છે. તેની જસ્ટ હમણાં કોપી મળવાની તૈયારીમાં છે.